એક સિંક્રોનસ મોટર માંથી ક્વેશ્ચન પૂછાયેલો હતો. હવે તમને એમ કહે છે કે થ્રી ફેઝ સિંક્રોનસ મોટર ઓફ 8000 વોલ્ટ, 8000 વોલ્ટ ની આપણે સિંક્રોનસ મોટર છે, પાવર આપેલો છે 8 1000 વોલ્ટ, વોલ્ટેજ આપણને 1000 વોલ્ટ આપેલા છે, એઝ અ સિંક્રોનસ રિએક્ટન્સ ઓફ 8 ઓહ્મ, 8 ઓહ્મ આપણને સિંક્રોનસ રિએક્ટન્સ આપેલું છે, પર ફેઝ આપેલું છે. ફાઇન્ડ ધ મિનિમમ કરંટ, મિનિમમ કરંટ આપણે ફાઇન્ડ કરવાનો છે ઇફ ધ એફિશિયન્સી ઓફ ધ મશીન ઇઝ 80%. 80% આપણી મશીનની એફિશિયન્સી છે, મિનિમમ કરંટ આપણે ફાઇન્ડ કરવાનો છે. અહીંયા તમારે ખાલી એટલું મગજમાં રાખવાનું છે કે મિનિમમ કરંટ ક્યારે મળશે, તો કે યુનિટી પાવર ફેક્ટર હોય ને ત્યારે, કારણ કે અહીંયા કંઈ પાવર ફેક્ટર આપણને આપેલો નથી, એટલે યુનિટી પાવર ફેક્ટર હોય ને ત્યારે આપણને મિનિમમ કરંટ મળશે. ઓકે, હવે અહીંયા તમે જોતા જાઓ તો કે અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે, 10√3, 20√3, 5√3 ને 10√3, 100√3, બરાબર. એફિશિયન્સીનું આપણું સૂત્ર શું છે, તો કે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર એના છેદમાં ઇનપુટ પાવર, બરાબર, આઉટપુટ પાવર ના છેદમાં ઇનપુટ પાવર. તો કે એફિશિયન્સી આપણી પાસે કેટલી છે, તો કે જો એફિશિયન્સી આપણી પાસે 80 છે એટલે 0.8 લખી, બરાબર, એના બરાબર આઉટપુટ પાવર તમને આપેલું છે કેટલું છે, 8000 વોલ્ટ આપેલું છે. ઇનપુટ પાવર છે ને તો √3 VL IL cos φ, ડન, √3 VL IL cos φ. IL ને સૂત્રનો કરતા બનાવીએ, કારણ કે IL છે, અથવા √3 VI cos φ લખીએ તો પણ ચાલે, બરાબર, VI cos φ એટલે મિનિમમ કરંટ આપણને મળી જશે. I ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો કે 8000 એના છેદમાં √3 એને ગુણ્યા વોલ્ટેજ તમને 1000 આપેલા છે, ઓકે, એને ગુણ્યા એફિશિયન્સી છેદમાં આવશે એટલે 0.8 છેદમાં આવશે અને પાવર ફેક્ટર યુનિટી થઈ જશે. પહેલા જ મેં કીધું મિનિમમ કરંટ ક્યારે મળશે, યુનિટી પાવર ફેક્ટર એ મિનિમમ કરંટ મળશે, ડન. 3 મિનિટ ગયા, ઓકે. હવે આપણી પાસે શું કહી દઉં તો કે I is equal to 8 એના છેદમાં √3 એને ગુણ્યા 0.8, 0.8 ને આપણે છે તો કે આવી રીતે લખી શકીએ, 8 ના છેદમાં 10, તો કે છેદનો છેદાંશ માં જશે, બરાબર, I બરાબર શું થશે, 10 એને ગુણ્યા 8 એના છેદમાં √3 એને ગુણ્યા 8, 8 8 કેન્સલ થઈ ગયા તો કરંટ ની વેલ્યુ કેટલી મળી આપણને, 10 ના છેદમાં √3 એમ્પિયર, ઓકે, 10 ના છેદમાં √3 એમ્પિયર, ઓપ્શન નંબર A આપો સાચો આન્સર થશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મેસેજ કરતા હતા કે આ ક્વેશ્ચનનો આન્સર આવતો નથી, બરાબર, આ રીતના વ્યવસ્થિત રીતે ખાલી એક સૂત્ર તમારે મગજમાં રાખવાનું છે, આઉટપુટ ના છેદમાં ઇનપુટ, આઉટપુટ પાવર આપેલું છે, ઇનપુટ પાવર ગોતવાનું છે અને મિનિમમ કરંટ ક્યારે મળશે, યુનિટી પાવર ફેક્ટર, આટલું તમારા મગજમાં હોય તો આ દાખલો થઈ જશે, ઓકે. આનો સ્ક્રીનશોટ લો તો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ આપણે બીજા આવા દાખલા જોતા જઈએ.